રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ હવે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે તમામ જિલ્લા કલેક્ટરને આદેશ કર્યા છે કે તેમની પાસે નથી ફાર એનઓસી તેની સામે નોંધવામાં આવે ફરિયાદ રાજ્ય સરકારના આદેશના પગલે જે તે જિલ્લા કલેક્ટર્સે જિલ્લા પોલીસ વડાઓને સૂચના આપી દીધી છે જેમાં ગુનો નોંધવા માટે સ્પષ્ટ ઉલ્લેખ કરી કડક પગલા ભરવા નિર્દેશ કર્યા છે રાજ્ય સરકારે કલેક્ટર્સને આપેલી સૂચનામાં સ્પષ્ટ આદેશ કર્યો છે કે અગ્નિકાંડ જેવી દુર્ઘટનાનો ફરી ન થાય પુનરાવર્તન એ માટે રાજ્યના તમામ શહેરોમાં મંદિર મસ્જિદ ધાર્મિક સ્થળો સ્કૂલ કોલેજ મોલ થિયેટર ફૂડ માર્કેટ અને વસ્તી ગીચતા ધરાવતા માર્કેટ તેમજ ગેમ ઝોન સહિતના તમામ સ્થળોની કરાય ચકાસણી એટલે કે સ્થાનિક મામલતદાર નાયબ મામલતદાર અને પોલીસ સંયુક્ત રીતે ટીમ બનાવી શહેરના અલગ અલગ સ્થળોની મુલાકાત કરી ફાર એન ઓની ચકાસણી કરશે જો કોઈ એકમ પાસે ફાર એનઓસી નહીં હોય તો તેની સામે તત્કાળ અસરથી નોંધાશે ફરિયાદ નોંધનીય છે કે તક્ષશિલા અગ્નિકાળના પાંચ વર્ષ બાદ હવે રાજકોટમાં અગ્નિકાંડની દુર્ઘટનાનું પુનરાવર્તન થતા હાઈકોર્ટે ફટકાર લગાવી ત્યારબાદ હવે સરકાર સક્રિય બની છે